નમસ્કાર દર્શક મિત્રો, હું છું નાથ બાવા ભાવીની. સ્પીડ ન્યૂઝ 70માં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈશું આજના સમાચાર વિગતવાર. વડોદરાના પોલા મેદાન ખાતેથી જન આર્શીવાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા અને જનયાત્રાનું શહેરમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને મંત્રી હર્ષ સંઘવીનું અભિવાદન કરાયું હતું. યાત્રા મકરંદ દેસાઈ રોડથી નીકળી હતી, ત્યારથી તાંદરજા પત્રકાર ચાર રસ્તા સ્થિર બીજેપી લઘુમતી મોરચા દ્વારા પણ હર્ષથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ફટાકડા ફોડી ફૂલહાર વરસાવી મંત્રી હર્ષ સંઘવીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગોત્રી દુષ્કર્મના મામલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પીડિતાને ન્યાય મળશે, જ્યારે મામલામાં બુટલેગર અલ્પુ સિંધી હજુ પણ પોલીસ પકડથી દૂર છે, તેને પણ ઝડપી લેવામાં આવશે. રિપોર્ટર નજીર શેખ સાથે સલીમ મુલતાની, વડોદરા. આજે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના યંગ ગૃહમંત્રી અને યુવાઓના આઇડિયલ શ્રી હર્ષ સંઘવીજીની જન આશીર્વાદ યાત્રા વડોદરા શહેરમાંનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાંદલજા જેપી પોલીસ સ્ટેશન પત્રકાર ચોકડી ખાતે લઘુમતી મોરચા અને તાંદલજા વિસ્તારના મુસ્લિમ અગ્રણીઓએ આ રેલીનું હર્ષ સંઘવીજીનું બહુ ખૂબ ભારપૂર્વક સ્વાગત કર્યું છે અને અમને જાણતા બહુ સારું લાગે છે અને બહુ સારી વાત છે, ગર્વની વાત છે કે જેઓ અમારા વિસ્તારમાં આવ્યા. અમે અમારા પ્રશ્નોની પણ વાત કરી એમને, તે એમણે કીધું, આશ્વાસન આપ્યું કે તમારા બધા પ્રશ્નોનું નિરાકરણ થશે અને અમારા યુવાઓમાં બહુ જોશ છે કે આટલી નાની વયે એક યુવા ગૃહમંત્રી બન્યો છે ભારતીય જનતા પાર્ટીથી. અમને ગર્વ છે કે ભારતીય જનતા પાર્ટી સારા કાર્ય કરશે અને યુવાઓને રાજનીતિક ચાન્સ આપશે અને અમારા યુવા મોડલ રાજનીતિમાં સારું સ્થાન મેળવશે એવી અમારી શુભકામનાઓ છે. ફતેહ મોહમ્મદ પઠાણ, મહામંત્રી, લઘુમતી મોરચા, વડોદરા. જી અશરફભાઈ, આજે લઘુમતી મોરચા દ્વારા, ભારતીય જનતા પાર્ટી દ્વારા તાંદલા વિસ્તારમાં ગૃહ રાજ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું, શું કહેશો? કોણ કોણ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા? ખાસ ઉપસ્થિત અમારા ગુજરાતની અંદર માનવ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ને અમારા વિસ્તારમાં આવીને અમને ખુશ અહેસાસ ને સારું ને અમારા વિસ્તારની અંદર જે જરૂરિયાતને જે અમુક કામોને લઈને જે વાત છે ને જે લોકો ખોટી ખોટી અડચણોને ઊભી કરે છે એને ધ્યાનમાં રાખીને અમે અમારા ગૃહમંત્રી સાહેબને રજૂઆતને ધ્યાન દોરેલું છે, તો એ અમને કમિટમેન્ટને અમને સંમત કર્યા છે કે કોઈ બી કામ કોઈ બી ગમે ત્યારે હશે તમે અમને ફોન કરશો, એની ટાઈમ અમે તમારે જ્યાં જરૂર પડશે ત્યાં અમે તમારી સાથે ઊભા છે એવા અમારા શ્રી અધ્યક્ષ શહેર વિજયભાઈ શાહ, સુનિલભાઈ સોલંકી એવા અમારા સૌ ભારતીય જનતા પાર્ટીના સૌ પદ અધિકારી ને સૌ સાથે રહીને આ કામ કર્યું. મુસ્લિમ લોકોમાં કેવો ઉત્સાહ રહ્યો અને કેટલી સંખ્યામાં લોકો જોડાયા? ખૂબ સારી સંખ્યામાં આપ સૌ બધાને જે દેખાઈ રહ્યું છે ને જે શહેરની અંદર જે આ એક પ્રોગ્રામ એવો સારો થયો છે ને એ જે અહીંયા અમને અમારા વિસ્તારમાં આવવાનું મહેમાનગતિ કરી છે એ અમે અમારી પ્રયત્ન કોશિશ કરી છે ને સારામાં સારું દેખાય ને સારું થાય એવું. કઈ રીતે ભવિષ્યમાં કોઈ રેલી કે કંઈ આયોજન યોજવામાં આવશે ત્યારે કેવું આયોજન કરવામાં આવશે? અમે આ જે રેલીની અંદર કોઈ ચૂક કે ભૂલ રહી ગઈ છે તો અમે એને ધ્યાનમાં રાખીને આગળ જે બી એનથી બી સારું કંઈક પરફોર્મન્સ કરશું એવી અમને આશા છે. લઘુમતી મોરચાથી આપ બિલોંગ કરો છો, આવનાર દિવસોમાં ઇલેક્શન આવી રહ્યા છે, લઘુમતી મોરચા વડોદરાનું કયા પ્રકારે મુસ્લિમ વિસ્તારોમાં વલણ રહેશે અને મહેનત કેવી રહેશે? મહેનત જો આપ સૌ જોઈ રહ્યા છો, જાણો છો જે રીતનું કામ ને જે રીતનું અમારા સીઆર પાટીલ સાહેબે જે એમને જે કરેલું છે એ પ્રમાણે સૌ જાગૃત ને સૌ બધાને સાથે લઈને વિશ્વાસમાં લઈને કામ કરી રહ્યા. આપનું નામ? અશરફ ગાચી, વાઇસ પ્રેસિડેન્ટ. કિસ્મત ચોકડી થી લઈને મહારાજા ચોકડી સુધીનો જે રસ્તો છે જેનો અભી હાલમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, તો તમે એના માટે શું કહેવા માંગો છો? જે કોઈ વિરોધ કરી રહ્યા છે તાંજલિયા વિસ્તારની જે કંઈ બી વાત છે, વિસ્તાર નવો વિકસેલો છે ને બધા સૌ જાણે છે મોન્સૂન ને વરસાદના હિસાબે ને ગેસ લાઇન ને ડ્રેનેજનું કામ ખૂબ સરળ ને સારી રીતે એવા અમારા ડૉક્ટર વિજયભાઈ શાહે જે રીતનું અમને માર્ગદર્શન ને આદેશ આપ્યા છે એવું અમે બધાને રજૂઆત કરીને આવનાર સમયમાં સારામાં સારા રસ્તા અને સારામાં સારું કામ થઈ જશે. સૂત્રોના હિસાબે એવું જાણવા મળે છે કે તાંજલિયાની જે બી ગ્રાન્ટો છે રોડ રસ્તાની ગટરની તે પાસ થઈ છે, તેના માટે કશું માહિતી આપશો? એની માટે જે રોડો ને ડ્રેનેજનું જે કામ જે ચાલી રહ્યું છે ને એ થયા પછી રોડોનું કામ પૂરજોશથી સરસ રીતે થઈ જશે.